हेलो फ्रेंड्स एंड पेरेंट्स, गुजरात मेडिकल एडमिशन गाइड यूजी। मित्रों, हमणां ज एक नवो रूल स्टेट गवर्मेंटे एटले गुजरात गवर्मेंटे मूक्यो छे, जे क्लोजर रूल प्रमाणे जो तमे ऑल इंडिया कोटा में राउंड वन एटले के R1 अने राउंड टू एटले के R2 में एडमिशन लई लीधुं होय, कॉलेज जॉइन करी दीधी होय, एटले के रिपोर्टिंग करी दीधी होय, फी भरी दीधी होय, तमारा ओरिजिनल डॉक्यूमेंट जमा करी दीधा होय, तो तमे मोपअप राउंड माटे एलिजिबल नथी। पण R1 में एप्लाय करी होय तो R2 माटे तो एलिजिबल खरा ज तमे, प्रोवाइडेड R1 माथी R2 में जवा माटे एक कंसेंट आपवामां आवे छे, लेवामां आवे छे। ए कंसेंट में एवुं लखेलुं होय के जो मने R2 में नवी सीट मळशे मारा क्लोजर रूल प्रमाणे, तो हूँ R1 नी सीट फरजियात छोड़ी दईश। એટલે એનું મતલબ એવું કે તમે ખાલી ફાલતુમાં નથી તમે જોતા કે મને શું મળે છે જો હું સેકન્ડ રાઉન્ડમાં, જો સેકન્ડ રાઉન્ડમાં તમારી ચોઈસ પ્રમાણે તમને કોલેજ મળે અપગ્રેડ થઈને ઉપરની કોલેજ, તો તમારે એ પહેલી રાઉન્ડની કોલેજ કમ્પલસરી છોડી દેવાની। એ જ રીતે સ્ટેટ કોટામાં પણ એ લોકોએ નિયમ આપ્યો છે કે જો સ્ટેટ કોટામાં R1 અથવા તો R2માં તમે એડમિશન લઈ લો, તમે કોલેજ જોઈન કરી દો, રિપોર્ટિંગ કરી દો, ઓરિજિનલ જમા કરી દો, તો તમે મોપઅપ રાઉન્ડ માટે એલિજિબલ નથી। હા, જો તમે સ્ટેટ કોટાના R1માં તમે કોલેજ જોઈન કરી દીધી પણ R2 રાઉન્ડ શરૂ થવા પહેલાં તમે જો એમાં રિઝાઇન કરી દો, એવી ફેસિલિટી હોય છે કે તમે રેઝિગ્નેશન મૂકી શકો વેબસાઇટ પર જઈને જ, ઓનલાઈન આપણે મૂકી શકીએ કે ભાઈ મારે આ કોલેજ મને નથી જોઈતી, એટલે કે તમે R1ની સીટ લીધી જ નથી, R2માં રિઝાઇન કરી દીધા બિફોર R2, જેવી રીતે R1થી R2માં જવા માટે કન્સેન્ટ લેવામાં આવે છે એવી રીતે તમે રિઝાઇન બી કરી શકો, એની ટાઈમ લિમિટમાં હોય છે એમાં તમે રિઝાઇન કરી શકો। એ રિઝાઇન કરી દીધું તો તમે મોપઅપ રાઉન્ડ માટે એલિજિબલ છો। એટલે તમે ધ્યાનથી કોલેજની ચોઈસ ભરજો। ક્લોઝર રૂલ એક જ છે કે તમને જે કોલેજ મળે એના નીચેની તમને કોલેજ ભવિષ્યમાં ક્યારેય નહીં મળે, એટલે ફર્સ્ટ રાઉન્ડમાં બરાબર ચોઈસ ભરજો R1 R2 પ્રમાણે। હા, તમે જો ખાલી R1 જોઈન્ટ કરી હોય એટલે કે તમને મળેલી છે કોલેજ, તમે ફી ભરી છે પણ તમે જોઈન નથી થયા, ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા નથી કર્યા, તમે કોલેજમાં રિપોર્ટિંગ નથી કર્યું, તો તમે એલિજિબલ ખરા મોપઅપ રાઉન્ડ માટે। R1માં તમને મળી છે ને તમે નથી ગયા, દેટ મીન્સ કે તમને મળી જ નથી, તમને મળેલી પણ તમે લીધી નથી, એટલે તમે એલિજિબલ કહેવાઓ। એટલે ક્રાઇટેરિયા કોઈ પણ હોય, રૂલ્સ કોઈ પણ હોય, ધ્યાનથી વાંચો, શાંતિથી વાંચો, સમજો, ના ખબર પડે તો ગ્રુપમાં પૂછો, કોઈ સિનિયર જેવા ડોક હોય કે જેને અન્ડરસ્ટેન્ડિંગ થતું હોય એને પૂછો। ખોટી માહિતી આપી અને R1માંથી એડમિશન લઈ લેવું પડશે, R2માં નહીં જવાશે એવું કશું નથી, R1 R2 બંનેમાં તમે જઈ શકો। મોપઅપ રાઉન્ડ માટેના જ નિયમ બદલાયેલા છે, પહેલાં મોપઅપ માટે બધા જતા હતા, પણ એવું છેલ્લા કેટલા વર્ષોથી જોવામાં આવ્યું છે કે મોપઅપ રાઉન્ડમાં ફક્ત પાછળના સ્ટુડન્ટો જ જાય છે, આગળના સ્ટુડન્ટો પોતાની સીટ સિક્યોર કરી જ લે છે। બીજું એક કે ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટા બંનેમાંથી કઈ સીટ લેવી, જો તમને તમારી ચોઈસની સીટ, ચોઈસની સિટી અને ચોઈસની કોલેજ મળતી હોય તો ઓલ ઇન્ડિયા કોટામાંથી લો કે સ્ટેટ કોટામાંથી લો કંઈ ફરક પડતો નથી। ઓલ ઇન્ડિયા કોટામાં પ્રથમ બોર્ડ નહોતો પણ આ વર્ષથી બોર્ડ બી નાખી દીધો છે, આ વર્ષથી નીટ PGમાં જ્યારે તમે માર્ક લાવો એનો રૂલ્સ બદલી કાઢેલો છે, એટલે કે તમે જો ગુજરાત ડોમિસિલ હોય અને તમે આઉટ ઓફ સ્ટેટ બી ગુજરાત MBBS કરી હોય તો પણ તમે PGમાં 50%માં એલિજિબલ છો જ, એટલે કે તમે સ્ટેટ કોટામાંથી લો કે ઓલ ઇન્ડિયા કોટામાંથી લો કોઈ પણ જાતનો ફરક પડતો નથી। એટલે તમે તમારી ચોઈસ જ્યારે મળે, જે કોલેજમાં મળે, R1 હોય, R2 રાઉન્ડ હોય, ઓલ ઇન્ડિયા કોટા હોય કે સ્ટેટ કોટા હોય, લઈ લેવી, સિક્યોર કરી લેવી અને રિલેક્સ થઈ જવું। થેન્ક યુ મિત્રો, સુપ્રભાત।